राज्य ने नवा मुख्यमंत्री मळ्या बाद आज नवा मंत्रिमंडल की जाहरात थवानी हती। सवारना 8 वाग्या थी ज राजभवन खाते तैयारी नो धमधमाट शुरू थयो। तमाम धारासभ्यों ने आदेश प्रमाणे 10 ना टकोरी राजभवन खाते पहुंची गया। जना परथी एक वात स्पष्ट हती के आज नवा मंत्रिमंडल की शपथ विधि छे। अटकणोनी वच्चे राजभवन में कार्यक्रम पर मोहर लगावता पोस्टरोनी एंट्री थई। टेम्पो में आवेला मोटा मोटा बेनरो में आजादी का अमृत महोत्सव शपथ विधि समारोह लखायेलू हतू अने तारीख पण 15 सप्टेम्बर 2021 लखेली हती। जोत जोतामां राजभवन ना एंट्री पॉइंट पर पोस्टरो गोठवाई पण गया तो खुर्शीओ अने लाल जाजम पण आवी गई। स्टेज पण तैयार थई गयुं अने खुर्शीओ पण गोठवाई गई, परंतु शपथ विधि शुरू थाय ते पहला ज नो रिपीट थियरी ए खेल उल्टो करी नाख्यो। सीआर पाटिल ना घरे थयो मीटिंगो नो दौर शुरू। नो रिपीट थियरी पर गरमायो राजकीय खेल। मिनिटो मां बदलाई गयो आखो शपथ विधि कार्यक्रम। सूत्रों ना जणाव्या प्रमाणे भूपेंद्र पटेल ना नवा मंत्रिमंडल मां नो रिपीट थियरी नी चर्चा ने कारणे माहौल गरमायो अने केटलाक नेताओ बळवानी तैयारी मां होवानी चर्चाओ चाली। तेवामां हाईकमांड ना आदेश प्रमाणे आखो कार्यक्रम एक दिवस माटे पोस्टपोन करायो, जेना कारणे राजभवन मांथी पोस्टरो पण समेटाया अने खुर्शीओ पण समेटाई। આજે શપથ વિધિ સમારોહ છે તે રાજભવન ખાતે યોજાવાનો હતો, પરંતુ તે નહીં યોજાય। તમે જોઈ રહ્યા છો કે બેનરો સાથે લગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તમામ બેનરો હવે આટોપી લેવામાં આવી રહ્યા છે, એટલે કે બેનરો છે તે પરત લઈ લેવામાં આવી રહ્યા છે। સાથે સાથે તમામ જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ફ્રેમ છે તે પણ ખાલી કરી દેવામાં આવી છે। જો કે આજની તારીખના જે બેનરો છે તે જોવા મળતા હતા। તમે જોઈ રહ્યા છો કે આજની તારીખના જે બેનરો છે તે લગાવી દેવામાં આવ્યા છે। રાજભવન ખાતે વિવિધ જગ્યાએ આ પ્રકારના જે બેનરો છે તે લગાવવામાં આવ્યા હતા, પરંતુ બેનરો છે તે હટાવી દેવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો કે 15/9/2021 જે તારીખ છે તે પણ દર્શાવવામાં આવી છે, પરંતુ તે નથી, એટલે કે તે બેનરો છે તે આટોપી લેવામાં આવે છે। સાફ રીતે દર્શાવે છે કે આજે જે શપથ વિધિ સમારોહ છે તે યોજાવાની પ્રબળ શક્યતા હતી, તેમાં હવે પૂર્ણ વિરામ છે તે લાગી ગયું છે। નો રિપીટ થિયરીને કારણે રાજભવનમાંથી મંત્રીઓની ઓફિસો પણ ખાલી કરાવાઈ। રૂપાણી સરકારના મંત્રીમંડળના નેતાઓએ પોતપોતાની ઓફિસો પણ સમેટી લીધી, પરંતુ નો રિપીટ થિયરી પર માહોલ ગરમાતા શપથ વિધિનો કાર્યક્રમ રદ થયો। હવે ગુરુવારે નવા મંત્રીમંડળની જાહેરાતની સાથે શપથ વિધિ સમારોહ યોજાશે, પરંતુ નો રિપીટ થિયરી પ્રમાણે હાલ રાજ્યમાં માહોલ ગરમાતો જઈ રહ્યો છે। તેવામાં જોવાનું એ રહેશે કે ભાજપના નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોની નારાજગી સામે આવે છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે ગૌતમ શ્રીમાણી, VTV ન્યૂઝ, ગાંધીનગર।